નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુ જોશી. આપ સર્વે વિદ્યાર્થીઓનું ધોરણ 10 ગણિત વિષયના ક્લાસમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ બધા ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર શીખી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 14.2 ને આગળ વધારીશું, જેમાં હું તમને અહીંયા 3 દાખલા આપેલા છે, 3 દાખલા જે આપણે અગાઉ ગણી ચૂક્યા છીએ, બરાબર છે? તો એને તમે સારી રીતે જોઈ લીધા હશે અને એક દાખલો તમે હોમવર્ક કરી લીધો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે બાકીના 3 દાખલા જોવાના છે, જેમાંથી હું તમને દાખલા નંબર 4 શીખવીશ અને બાકીનો 5મો અને 6ઠ્ઠા નંબરનો દાખલો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં કરવાનો છે. તો ખાસ દાખલા નંબર 4 જોઈ લઈએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. ભારતમાં જેટલી 11-12 એટલે કે 9-10-11-12ની જે શાળાઓ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી વિદ્યાર્થી પ્રમાણે કેટલા શિક્ષકો છે, બરાબર, એનો ગુણોત્તર આપ્યો છે. અને આ માહિતીનો બહુલક અને મધ્યક બંને શોધવાનો છે. ચલો આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે. બાકીના બંને દાખલામાં તમારે માત્ર બહુલક શોધવાનો છે. તો યાદ રાખજો, ખાસ આ બે માપનું અર્થઘટન કરો અને આ બંને માપનું અર્થઘટન કરો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપ્યું છે. સૌ પ્રથમ આપણને આ બે કોષ્ટક જ માત્ર આપેલા હશે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કે વિદ્યાર્થીઓની સંખ્યા અને રાજ્યવાર પ્રદેશોની સંખ્યા શિક્ષકોની જે આપી છે, પ્રતિશત શિક્ષકો તે, બરાબર. તો આ બંને કોષ્ટક આપેલા હશે, જેના આધારે તમારે બહુલક અને મધ્યક શોધવાનો છે. તો તમારે બાકીના કોષ્ટક જાતે બનાવવાના હશે. આ ત્રણે ત્રણ કોષ્ટક જોઈએ. સૌપ્રથમ આપણને કોષ્ટકમાં શું આપ્યું છે કે ભાઈ 15-20 વિદ્યાર્થી હોય ત્યારે કેટલા શિક્ષકો? 3. 20-25 હોય એવા 8. 25-30 હોય એવા 9. 30-35 હોય એવા 10. 35-40 હોય એવા 3. 40-45 0. 45-50 હોય એવા 0. 50-55 હોય એવા 2. બરાબર છે. આ રીતે આપણને કોષ્ટક આપેલા છે. તો આમાં સૌ પ્રથમ આપણે બહુલક શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો બહુલક શોધવા માટે ચલો અહીંયા વચ્ચે બહુલક શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરીએ છીએ, ખાસ યાદ રાખીશું. તો સૌથી મોટી આવૃત્તિ, ચલો આપેલા કોષ્ટકમાં આવૃત્તિના કોષ્ટકમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે તે નક્કી કરીશું. તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 10. તો 10ની સામે જે વર્ગ આપ્યો હોય કયો વર્ગ કહેવાય? બહુલક વર્ગ. 10ને આપણે શું કહીશું? F1. 9ને આપણે શું કહીશું? F0. અને 3ને આપણે શું કહીશું? F2. તો 3-3 કિંમતો મળી ગઈ. ચલો બહુલક વર્ગ મળી ગયો, એના ઉપરથી આપણને L મળી જશે કેટલા? 30, બરાબર છે. તો આ કિંમતો બહુલકના સૂત્રમાં મૂકી દઈએ. તો બહુલક શોધવા માટે આપણે સૌ પ્રથમ નક્કી કરીશું સૌથી મોટી આવૃત્તિ, બરાબર. ચલો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો અહીં સૌથી મોટી આવૃત્તિ 10 છે. કેટલી છે? 10. તે કયા વર્ગમાં આવેલી છે? 30-35. માટે બહુલકીય વર્ગ કયો થશે? 30-35 છે. એલ બરાબર, તો બહુલકીય વર્ગની અધસીમા 30. એચ એટલે વર્ગ લંબાઈ. ચલો વર્ગ લંબાઈ કેટલી આપેલી છે જોઈ લઈએ. તો અહીંયાથી જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો કે 35-30 કેટલી થશે? 5, બરાબર. F1 એટલે સૌથી મોટી આવૃત્તિ 10. F0 એટલે F1 પહેલાં જે આવૃત્તિ કોષ્ટકમાં આપેલી હોય તે, તો કેટલી આપેલી છે? 9. અને 10 પછી કઈ આપેલી છે? 3. તો એને શું કહીશું? F2. નીચે 3 આપ્યા છે, ઉપર 9 આપ્યા. તો આ F0, આ F1 અને આ F2, બરાબર. આ રીતે આપણે લખી દીધું, કિંમતો લખાઈ ગઈ. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો સૂત્રની અંદર ઝેડ બરાબર એલ વત્તા F1-F0 ભાગ્યા 2F1-F0 -F2 ગુણ્યા એચ. એલ એટલે કેટલા? 30. F1 એટલે કેટલા? 10. F0 એટલે 9. 2F1 એટલે 10 ગુણ્યા 2. F0 એટલે 9 અને F2 એટલે 3 ગુણ્યા એચ. એચ એટલે કેટલા? 5. ચલો 10-30 એમના એમ રહેશે, વત્તા 10માંથી 9 જાય એટલે 1. 10 × 2 એટલે 20. 20માંથી 9 જાય એટલે 11. 11માંથી 3 જાય એટલે 8. તો 1/8 × 5.
चलो पांच गुणिया एक नो गुणाकार आ ऊपर आपेला छे अने नीचे कशुं नथी तो आपणे एक कही शकीए तो ऊपर नो ऊपर गुणाकार थाय तो पांच गुणिया एक पांच नो आठ साथे गुणाकार न थाय विद्यार्थी मित्रों आने खास याद राखजो बराबर। चलो तो तीस वत्ता एक भाग्या आठ गुणिया पांच आ बने नो गुणाकार तो तीस वत्ता पांच भाग्या आठ पांच ने आठ वडे भागी लईशुं तो पांच भाग्या आठ आ रीते भागी लईशुं जे जवाब मळे एने तीसनी अंदर उमेरीशुं तो पांच भाग्या आठ केटला मळशे 0.625 वत्ता तीस तो तीस वत्ता 0.625 एटले केटला थशे 30.625 तो आपणने बहुलक मळी गयो विद्यार्थी मित्रों तो एकदम सरळ छे। हवे आपणे मध्यक जोई लईए मध्यक तो तमने आवडे छे विद्यार्थी मित्रों छतां आपणे जोई लईए मध्यक शोधवा माटे सौ प्रथम कोनी जरूर पड़शे मध्य किंमत ने शू कहवाय एक्साई क्यांथी मेळवीशुं आ बन्नेनो सरवाळो भाग्या बे तो वीस वत्ता पंदर भाग्या बे वीस वत्ता पंदर एटले पांत्रीस पांत्रीस ने बे वडे भागीए तो केटला आवे 17.5 तो पहली किंमत मळी गई 17.5। हवे शू करीशुं हवे आपणे एच शोधीशुं तो वीस माइनस पंदर वीसमांथी पंदर जाए तो केटला रहे एच आपणे शोधी दीधेलो छे केटलो पांच तो 17.5 वत्ता पांच एटले 22.5 22.5 वत्ता पांच एटले 27.5 27.5 वत्ता पांच एटले 32.5 एवी रीते आपणे दरेकमां पांच पांच उमेरीशुं ने आगळ वधीशुं तो आपणने दरेके दरेक मध्य किंमत मळी जशे। चलो ए दरेके दरेक मध्य किंमत मळी गई हवे आपणे शुं करीशुं ए धारीशुं तो ए वच्चोवच्ची कोई एक किंमत धारी लईशुं तो 32.5 अहींया वच्चे आपेली छे આપણે એને એ ધારી લઈએ તો એ આપણા માટે ધારેલો મધ્યક છે તો એ ધારી લીધો। હવે આપણે પદ વિચલનની રીતે શોધવું છે તો યુઆઈ શોધીશું તો યુઆઈ શોધીશું એક્સઆઈ માઇનસ એચ અહીંયા કોઈ પણ રીત ન કીધી હોય તો તમે કોઈ પણ રીત વાપરી શકો પદ વિચલન પણ વાપરી શકો ધારેલ મધ્યકની રીત છે એ પણ વાપરી શકો સીધી રીતે પણ શોધી શકો પણ વિદ્યાર્થી મિત્રો સરળતા રહેશે પદ વિચલનમાં કેમ તો આમનો સરવાળો આપણને નાનો મળે તે માટે અને આની કિંમતો નાની મળે તે માટે આપણે એને પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। ચલો યુ આઈ એટલે એક્સઆઈ માઇનસ એ તો 17.5 માઇનસ એ એટલે કેટલા 32.5 તો 17.5 માઇનસ 32.5 બરાબર એમાંથી બાદ કરીશું ભાગ્યા કેટલા છે એચ એચ એટલે કેટલા છે પાંચ બરાબર છે તો 32.5માંથી આપણે 17.5 બાદ કરીએ તો રહેશે કેટલા જોઈ લઈએ ચલો 32.5 માઇનસ 17.5 આ ઉપરની કિંમત માઇનસ છે મોટી કિંમત પાંચમાંથી પાંચ જાય એટલે ઝીરો અહીંયા બાર થશે દશક લેવો પડશે એટલે બાર બારમાંથી સાત જાય તો પાંચ બરાબર અને અહીંયા રહેશે ત્રણ એટલે બે બેમાંથી એક જાય એટલે એક તો કેટલા રહ્યા પંદર બરાબર પંદર અહીંયા પોઈન્ટ છે એટલે ઝીરો એટલે પંદર રહ્યા પંદર ભાગ્યા પાંચ પંદર ભાગ્યા પાંચ એટલે પાંચ તરી પંદર ચલો મોટી કિંમત કઈ હતી માઇનસ તો કેવા મળશે માઇનસ ત્રણ બરાબર તો આ મળ્યા માઇનસ ત્રણ હવે દરેકની વર્ગ લંબાઈ સરખી જ છે દરેકની વર્ગ લંબાઈ કેવી છે સરખી છે પાંચ 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 તો આપણે માઇનસ ત્રણ પછી શું લખીશું માઇનસ બે માઇનસ એક અહીંયા ઝીરો થઈ જશે 32.5માંથી 32.5 બાદ કરીશું એટલે અહીંયા એક આવશે બે આવશે ત્રણ આવશે એવી રીતે નીચે કેટલા આવશે ચાર આવશે ઓકે। ચલો હવે આપણે એફઆઈયુઆઈનું કોષ્ટક બનાવીએ તો એફઆઈયુઆઈ તો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર એફઆઈ અને યુઆઈનો ગુણાકાર ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ નવ આઠ ગુણ્યા માઇનસ બે માઇનસ સોળ નવ ગુણ્યા માઇનસ એક માઇનસ નવ દસ ગુણ્યા ઝીરો ઝીરો ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો અને બે ગુણ્યા ચાર એટલે આઠ ઓકે। ચલો આગળ વધીએ તો આ બધાનો સરવાળો કરી લઈએ આપણને એફઆઈ અને યુઆઈનો સરવાળાની જરૂર પડે છે તો આ બધાનો સરવાળો કરી લઈએ જે કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રેવીસ કેટલો મળે છે માઇનસ ત્રેવીસ અને આવૃત્તિઓનો સરવાળો કરી લઈએ તો એ કેટલો મળે છે પાંત્રીસ ઓકે। હવે આપણે મધ્યક શોધી લઈએ તો મધ્યકમાં આપણને શાની જરૂર પડશે એ 32.5 એચ પાંચ આપેલા છે સિગ્મા એફઆઈ અને યુઆઈ તો અહીંયા આપી દીધેલા છે ઓકે તો આપણે કિંમત પણ મૂકી દઈએ સૂત્રની અંદર તો 32.5 સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા હતા માઇનસ ત્રેવીસ તો માઇનસ ત્રેવીસ અહીંયા પ્લસ મેં રાખી અને કૌંસમાં લખ્યા છે તમે સીધા ડાયરેક્ટ લખો માઇનસ ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ તો પણ ચાલે ભાગ્યા પાંત્રીસ બરાબર 32.5 માઇનસ ત્રેવીસ ભાગ્યા પાંત્રીસ ગુણ્યા એચ એટલે કેટલા પાંચ ઓકે આગળ વધીએ ચલો શું થશે
तो प्लस गुणिया माइनस एटले माइनस, सात पंचा के थे पैंतीस, गुणाकार है छेद में उड़ाड़ी सकता तो सात पंचा पैंतीस, तेवीस भाग्या सात, चलो तेवीस भाग्या सात तो एने बत्रीस पॉइंट पांच में जेब जवाब आए के आशे त्रण पॉइंट बसो पंचासी, एने बाद कर लो बत्रीस पॉइंट पांच में बाद करशो तो ओगणतीस पॉइंट बे मळे छे। तो आम विद्यार्थी मित्रों आपणने जवाब मध्यक अने बहुलक बंनेनो मळी गयो। शू कही शकाय तो मोटा भागना राज्यों केन्द्रशासित प्रदेशों शिक्षक दीठ विद्यार्थियों की संख्या के लिए तीस पॉइंट छ, मोटा भागना जे बहुलक होने महत्तम अथवा शू कहवा मोटा भागना अर्थघटन अने मध्यक ने शूँ कहवा सरेराश विद्यार्थियों की संख्या के लिए ओगणतीस पॉइंट बे है तो आने अर्थघटन कहवाशे। ओके चलो हवे आपणे शोधवानो छे दाखला नंबर पांच और दाखला नंबर छ, तो जे तमारे होमवर्क में करवाना छे, सामा करवाना छे होमवर्क। चलो अहीं रकम आपी दीधी छे तमने, आ तमारी रकम छे, तमे आने होमवर्क में करी लेशो। आनो बहुलक शोधवानो छे, शू शोधवानो छे मात्र ने मात्र बहुलक, सौथी मोटी आवृत्ति नक्की करशो अने त्यारबाद किंमतो लई अने शोधी देशो। एवी रीते नेक्स्ट विद्यार्थी मित्रों दाखला नंबर छ जोवानो छे जेमा पण तमारे बहुलक शोधवानो छे मात्र ने मात्र, तो आ पण तमे होमवर्क में करशो, आ पण विद्यार्थी मित्रों आवडशे तमने। मात्र शू शोधवानो छे बहुलक केवी रीते शोधाय सौथी मोटी आवृत्ति नक्की करीने, तो आ बन्ने दाखला होमवर्क में करी लेशो। आ वीडियो लेक्चर तमने केवुं लाग्युं मने जणावशो, कमेंट बॉक्स में जणावशो बराबर, अने वीडियो ने लाइक आपवानो नहीं भूलो, अने होमवर्कना जे पण बहुलकनो जवाब आवे छे ए पण मने कमेंट बॉक्स में खास जणावानुं भूलशो नहीं। मळीशुं विद्यार्थी मित्रों नेक्स्ट वीडियो लेक्चर में।